विद्यार्थी मित्रों प्रणाम। आज आप धोरण 11 विषय मनोविज्ञान चैप्टर नंबर 5 वीडियो नंबर 8 में समस्या उकेल रीतों अभ्यास करीशु। सामान्य रीते जीवन में अपने मुख्यत्व बे प्रकार की समस्याओं सामनो करवो पड़े, जेमा गाणितिक अने व्यवहारिक समस्याओं समावेश करवामां आवे छे। व्यवहारिक दाखला तरीके रुपया 5,000 नो वार्षिक 12% लेखे सादू व्याज केटलू थाय? अहीं तमे गणितना सूत्रों के नियम क्रमबद्ध रीते गणीने एकदम साचो उकेल शोधी शको छो, तेने गाणितिक स्वरूपनी समस्या कहेवाय। 5,000 व्याजे लेवा छे ते कोनी पासेथी लईशुं? અહીં કોઈ ચોક્કસ નિયમ નથી જે સર્વને લાગુ પડે। તમે તમારા પૂર્વ અનુભવના આધારે આ પ્રકારના સમસ્યા ઉકેલ માટે કોઈ ચોક્કસ નિયમ કે વ્યૂહરચના વિશે વિચારશો। જેમ કે 5,000 લેવાથી તો બેંક નાણાં ધીરનાર વ્યક્તિ પાસેથી, સગા સંબંધી, મિત્રો વગેરે જીવનની મોટાભાગની સમસ્યાઓ વ્યવહારિક સ્વરૂપની વધુ હોય છે અને ગાણિતિક સ્વરૂપની સમસ્યાઓ ઓછી હોય છે, અથવા તો બંનેનું મિશ્રણ હોય છે। જ્યારે વ્યક્તિ પદ્ધતિસર, યોજનાબંધ, નિયમ અનુસાર કે ગાણિતિક અને વૈજ્ઞાનિક સૂત્રોનો ઉપયોગ કરીને સમસ્યાનો સામનો કરે છે અથવા તેનો પ્રયાસ કરે છે, ત્યારે કહી શકાય કે અલ્ગોરિધમની વ્યૂહરચના અપનાવી, એટલે વ્યવહારિક જે સમસ્યા છે તેમાં ગાણિતિક પદ્ધતિનો ઉપયોગ કરે છે તેવી રીતને આપણે અલ્ગોરિધમ કહીએ છીએ। આમ વ્યૂહરચનામાં, પરંતુ જ્યારે વ્યક્તિ તેના પૂર્વ જ્ઞાનના આધારે, એટલે કે અગાઉ મેળવેલા જ્ઞાનના આધારે અગાઉની સફળતાઓ મળી હોય તેવી અનૌપચારિક રીતો અપનાવે છે, ત્યારે કહી શકાય તેને હ્યુરિસ્ટિક વ્યૂહરચના અપનાવી રહી છે। આ ઉપરાંત એક બીજી વ્યૂહરચના પણ છે જેને સમસ્યા અવકાશ પણ કહે છે। ટૂંકમાં આ વર્ણન નીચે મુજબ છે। પહેલું છે અલ્ગોરિધમ। તો પહેલી રીત ગાણિતિકની આપણે સમજીશું અલ્ગોરિધમ। આ વ્યૂહરચના એવી છે કે તરત જ થોડા સમય બાદ સમસ્યાનો ઉકેલ મેળવવાની ખાતરી મળે છે। તો કઈ વ્યૂહરચનામાં ઉકેલ મેળવવાની ખાતરી મળે છે? તો અલ્ગોરિધમમાં। સમય તો થોડો અવશ્ય લાગે છે, પરંતુ સમસ્યાનો ઉકેલ જરૂર મળે છે। દાખલા તરીકે ગુણાકાર, સરવાળા, ભાગાકાર, બાદબાકી વગેરે કોઈ ગાણિતિક સૂત્ર અલ્ગોરિધમના જ ઉદાહરણ છે। દાખલા તરીકે તમને તમારા મિત્રનો મકાન નંબર ખબર નથી, પરંતુ માત્ર સોસાયટીનું નામ જ ખબર છે, ત્યારે તમે ક્રમિક રીતે એક પછી એક શેરી તેના મકાનોના તપાસ કરો છો, તો તરત જ ક્રમબદ્ધ આગળ વધો તો તમે કહી શકાય કે ગાણિતિક અલ્ગોરિધમનો ઉપયોગ કર્યો। હ્યુરિસ્ટિક, મોટાભાગે જીવનમાં જે પ્રકારની સમસ્યાઓનો સામનો કરવો પડે છે, જીવનમાં જે પ્રકારની સમસ્યાઓનો સામનો કરવો પડે છે તેના માટે કોઈ તૈયાર સૂત્રો કે યાંત્રિક નિયમો હોતા નથી। આવા સમયે વ્યક્તિ પોતાના પૂર્વાનુભવ કે સમસ્યાના નાના મોટા પેટા વિભાગો, એટલે સમસ્યાને જુદા જુદા વિભાગોમાં વહેંચીને તેનો ઉકેલ શોધવાનો પ્રયત્ન કરવામાં આવે છે। આમ આવી રીતે વ્યક્તિને સમસ્યાના ઉકેલની આસપાસ જરૂર લઈ જાય છે, પરંતુ ઉકેલની ખાતરી આપતી નથી, એટલે કે ઉકેલ મળે પણ ખરો એ ન પણ મળે। સમસ્યા અવકાશ, જ્યારે વ્યક્તિ જીવનમાં કોઈ સમસ્યા આવે છે ત્યારે તે પોતાના મનમાં તે સમસ્યાનું એક પ્રત્યક્ષ પ્રતિનિધિત્વ દ્રશ્ય જોવે છે, તેના આધારે વાસ્તવિક સમસ્યાને ઉકેલવા માટે કામમાં આવે તેવી રીતે વિશેષ રીતે વિચારે છે। આમ આ બધી જ રીતો ચાલે છે કે વ્યૂહરચનાઓ અને સમસ્યાને અવકાશ કહે છે, એટલે વાસ્તવિક સમસ્યાને ઉકેલવા માટે કામમાં આવે તેવી રીતો વિશે વિચારવામાં આવે એ બધી જ રીતો વ્યૂહરચના કે સમસ્યા અવકાશ કહે છે। વ્યક્તિ આ સમસ્યા અવકાશમાં એવો શ્રેષ્ઠ રસ્તો પસંદ કરે છે, તે જ રસ્તે ચાલીને સમસ્યા લક્ષની સ્થિતિ ઉકેલી ઓછા સમયમાં કરી શકે છે અને શ્રમ પણ ઓછો પડે છે। તો વિદ્યાર્થી મિત્રો, સમસ્યા ઉકેલનો અર્થ અને તેની ત્રણ સમસ્યા ઉકેલની રીતો લખીને મોઢે કરવાના રહેશે। પ્રણામ અસ્તુ।